નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં હશો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી ધોરણ આઠ બીજા સત્રની અંદર આજે આપણે કાવ્ય નંબર અગિયાર વડાવી બા આવી એના સ્વાધ્યાય અને અભ્યાસ તથા ભાષા અને એના વ્યાકરણની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો એ પહેલાં આપણે આ કાવ્યના સર્જકનો પરિચય પ્રાપ્ત કરીએ કાવ્ય નંબર અગિયાર વડાવી બા આવી એના સર્જક છે ઉસનર્સ તેમનો જન્મ અઠ્યાવીસ નવ ઓગણીસોનો વીસ અને અવસાન સાત અગિયાર બે હજાર અગિયારમાં થયું હતું કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા ઉસનર્સ વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા પ્રસૂન નેપથ્ય આદ્રા તૃણનો સંગ્રહ તૃણનો ગ્રહ સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે વાત્સલ્યભાવ નિરપતા કુટુંબ ચિત્રો ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યોમાંથી પૂરી રહેતું ચિંતન આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ કાવ્યનું પઠન કરીએ તમે વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં જોઈ શકો છો બરાબર તો આપણે જોઈએ કાવ્યનું પઠન રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘરમહી દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના જવાના કાલે તો જનક જનકજનની ને તણા સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ સહુએ લખાયેલો કર્મ વિરહ મિલને તે રજનીએ નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા ઉવેખી એને સૌ જરઠવળી વાતે સુઈ ગયા સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા ગઈ અર્ધી વર્ષથી ઘર થઈ ગયું શાંત સગડું બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લઈ નીજની નભોડા ભારિયાઓ પ્રિયવચન મંદ સ્મિતવંતી ભી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્યના સર્જક હતા કવિ ઉષ્ણસ એમનું પૂરું નામ છે નટવરલાલ કુબેરદાસ પંડ્યા અને આ કાવ્યનો સાહિત્ય પ્રકાર હતો સોનેટ હવે આપણે અભ્યાસના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ એમાં જોઈએ સૌ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના ચોરસમાં એમને દર્શાવવાનો છે તો પ્રથમ છે ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાર ઓપ્શન આપ્યા છે ક ખ ગ અને ઘ તો એમાં ક એ સાચો જવાબ છે અહીંયા ચોરસમાં તમારે લખવાનું છે ક તો આપણે જવાબ જોઈએ દિવાળીની રજાઓ પૂરી થઈ છે બીજું છે ભાભેનું ભર્યું ઘર એટલે તેનો જવાબ છે ખ પરિવાર સાથેનું ઘર નંબર ત્રણ સંતાનું દૂર દૂર કેમ વસેલા છે તેનો જવાબ છે ક ધંધાર નંબર ચાર સંતાનોને કોણ વડાવવા ગયું તેનો જવાબ છે ગ બા કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો તો એનો જવાબ છે ઘ ઉષ્નરસ બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે તમારી નોટમાં લખવાનું રહેશે હવે નીચેના દરેક પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર આપવાના છે બીજો પ્રશ્ન એમાં પ્રથમ પ્રશ્ન છે સંતાનો પાછા વિદાય કેમ થાય છે તો જવાબ છે દિવાળીની રજાઓ પૂરી થતાં ધંધારથી દૂર દૂર વસતા સંતાનો પાછા વિદાય થાય છે બીજો પ્રશ્ન આપણે જોઈએ દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી તો જવાબ છે દિવાળીના વેકેશનમાં બાનું ઘર એમના પુત્રો પુત્ર વધુ તથા બાળકોથી હર્યું ભર્યું તથા આનંદ કિલ્લોથી ગુંજતું હતું ત્યાર પછીનો પ્રશ્ન છે ઘર શાંત કેમ થઈ ગયું જવાબ સવારે મોટાભાઈ તેની પત્ની અને બાળકોને લઈને રવાના થઈ ગયા એટલે ઘરમાંથી અડધી વર્ષથી ઓછી થઈ ગઈ આથી આખું ઘર શાંત થઈ ગયું નવો પ્રશ્ન ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ કયું હતું તો જવાબ છે ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ એ હતું કે દિવાળીનું વેકેશન પૂરું થતાં ધંધાર્થે દૂર દૂર વસતા બાના સંતાનોને એમના પરિવાર સાથે પાછા જવાનું હતું નવ પ્રશ્ન બા પગથિયા પર કેમ બેસી ગયા તો જવાબ છે પોતાના બધા સંતાનોને એક પછી એક વડાવીને પાછી ફરેલી બા સંતાનોના વિરહના દુઃખથી ભાંગી પડી અને ઘરના પગથિયા પર જ બેસી ગઈ હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની ચર્ચા કરી લઈએ એમાં પ્રથમ પ્રશ્ન છે વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે જવાબ વિદાયની આગલી રાત્રે વડીલોના ચિત્તમાં સ્વજનોના થનારા વિરહનું દુઃખ હતું પુત્રો પુત્રવધુઓ અને તેમના બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલો માટે મિલનની આ છેલ્લી રાત હતી બીજે દિવસે તો તેમના સંતાનો પરિવાર સાથે પોતાના ધંધાર્થે જતા રહેવાના હતા ઘર ખાલી થઈ જવાનું હતું હવે એ સુમસામ ઘરમાં તેમણે સંતાનો વગર પોતાનું એકાકી જીવન વિતાવવાનું હતું નવો પ્રશ્ન છે વિદાય થતા ભાઈઓની પત્નીઓને કવિએ સી ઉપમા આપી છે જવાબ છે વિદાય થતા ભાઈઓની પત્નીઓએ કવિએ પ્રિયવચન મંદ સ્મિતવતી કહી છે વિદ્યાર્થી મિત્રો આની જોડણી યાદ રાખજો પ્રિય વચન મંદ સ્મિતવતી એટલે પ્રિય એટલે પ્રિય વચન એટલે બોલનાર મંદ એટલે ધીમું સ્મિત એટલે હસનાર ધીમે ધીમે હસનાર બરાબર પ્રિય વચન બોલીને ધીમે ધીમે હસનાર તો જવાબ તમારા તમારે આ રીતે લખવાનો છે કે વિદાય થતાં ભાઈઓની પત્નીઓને કવિએ પ્રિય વચન સ્મિત વતી કહી છે ત્યાર પછીનો પ્રશ્ન છે બાને મૂકીને જતા ભાઈઓએ પણ બાના જેવી વેદના અનુભવી હશે આનો જવાબ તમારે વિચારીને આપવાનો છે તો જવાબ છે બાને મૂકીને જતા ભાઈઓએ માતા પિતા તથા ફોઈને છોડીને જતાં દુઃખ જરૂર થયું હશે પણ તેમણે બાના જેવી વેદના નહીં અનુભવી હોય કેમ કે તેમની સાથે તેમનું કુટુંબ છે ત્યાં જઈને તેઓ પોતાના ધંધાના કામકાજમાં તથા અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ જશે આથી બાની જેમ તેમનું જીવન એકલવાયું નથી હવે આપણે નીચેની કાવ્ય પંક્તિઓ જે છે એને પૂર્ણ કરવાની છે તો એનો જવાબ જોઈએ સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સગડું બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લઈ નિજની નવોડા ભારિયાઓ પ્રિય વચનમંદ સ્મિતવતી વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે જવાબ લખવાનો હોય છે હવે આપણે નીચેની કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખવાનો છે તો પ્રથમ પંક્તિ છે આપણે જોઈએ વડાવી બા આવી બાજ સકલ સંતાન ક્રમશઃ ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથીએ તો આપણે કાવ્ય પંક્તિનો ભાવાર્થ લખીએ જવાબ છે ધંધાર્થે દૂર દૂર વરસતા સંતાનો તેમના પરિવાર સાથે દિવાળીની રજાઓમાં જ તેમના માતા પિતા અને ફોઈને મળવા આવી શકે છે તેથી વૃદ્ધજનોના દિવસો આનંદમાં પસાર થઈ જાય છે દિવાળીની રજાઓ પૂરી થતાં બા પોતાના સંતાનોને વડાવીને આવે છે ઘરમાં અને વૃદ્ધજનોના જીવનમાં ફરી પાછી એકલતા છવાઈ જાય છે વૃદ્ધાવસ્થામાં આ એકલવાયુ જીવન તેમનાથી સહેવાતું નથી આથી સંતાનોને વળાવીને પાછી આવેલી બા વિયોગની વેદના સહન ન થતાં પગથથી જ બેસી પડે છે આ પંક્તિઓ માના વાત્સલ્ય ભાવને પ્રગટ કરે છે હવે આપણે નવ પ્રશ્ન જોઈએ નીચેના શબ્દોના બે બે સમાર્તી શબ્દ આપો તો જનની એટલે માતા જનેતા રજની એટલે રાત્રિ અથવા નિશા ભાર્યા એટલે પત્ની અને વધુ જરટ એટલે ઘરડું અને વૃદ્ધ નભોડા એટલે નવપરિત અને નવવધુ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો તો એમાં નિયત તો અનિયત મિલન તો વિરહ મંદ તો તીવ્ર અને સ્મિત તો રુદન હવે આપણે વિદ્યાર્થી મિત્રો નવો પ્રશ્ન જોઈએ નીચેના વાક્યોમાંથી શબ્દો યોગ્ય રીતે ગોઠવી કાવ્ય પંક્તિ સ્વરૂપે લખવાનું છે એટલે વિદ્યાર્થી મિત્રો આમાં કાવ્ય પંક્તિ આપી છે પ્રશ્નમાં પણ એના શબ્દોના જે ક્રમ જે છે એ આડા અવળી કરી દીધા છે એને આપણે ગોઠવી અને જે રીતે પાઠ્યપુસ્તકમાં કાવ્ય પંક્તિ આપી છે એ રીતે જ આપણે લખવાની છે તો પ્રથમ જોઈએ સગડું શાંત થઈ ગયું ઘર વસ્તી અર્ધી ગઈ બરાબર તો જવાબ આ છે ગઈ અડધી વર્ષથી ઘર થઈ ગયું શાંત સઘડું નંબર બે કાલે તો જવાના ઘર ઘરતણા જનકજનની ને જવાબ જવાના કાલે તો જનકજનની ને ઘર તણા નંબર ત્રણ આવી બા સકલ નિજ સંતાન ક્રમશઃ વડાવી તો જવાબ છે વડાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ નંબર ચાર નિયત કરી નિહાળ્યો સૌ વચ્ચે નિજ જગા બેઠો તો જવાબ છે નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા નંબર પાંચ ભર્યું ભાભીનું ઘર લઈ સવારે ભાઈ ઉપડ્યા જવાબ સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા બરાબર તો આ રીતે તમારે લખવાનું છે હવે આપણે થોડી વ્યાકરણની પણ ચર્ચા કરી લઈએ તો આપણે સૌ જોઈએ સમાનાર્થી શબ્દો જનની તો માતા જનેતા રજની તો રાત્રિ નિશા ભાર્યા તો પત્ની વધુ જરઠ તો ઘરડું વૃદ્ધ નવોઢા તો નવ પરિણિત નવવધુ જનક તો પિતા અને તાત ધંધો તો વ્યવસાય અથવા વ્યાપાર સ્મિત તો હાસ્ય અને મલકાટ હવે વૃદ્ધાર્થી શબ્દો પણ જોઈ લઈએ મિલન તો વિરહ નિયત તો અનિયત પ્રિય તો અપ્રિય મંદ તો તીવ્ર અને સ્મિત તો રુદન હવે પરીક્ષામાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો કે નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના છે તો આ રીતે તમને પરીક્ષામાં શબ્દ આપ્યા હોય એને આપણે શબ્દકોષનો ક્રમ જે છે એમાં ગોઠવવાના છે તો અહીંયા આપણે ડાયરેક્ટ જવાબ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્ન ત્રણનો જવાબ ગંગામાં સ્વરૂપ દિવાળી પગથિયું બપોર અને સંતાન હવે નીચે આપેલા પ્રત્યેક શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો તેમાં એક નવી પરિણી સ્ત્રી એટલે નવોઢા પ્રિયવચન બોલનારી અને આછું મલકતી સ્ત્રી એટલે પ્રિયવચન મંદ સ્મિતવતી વિધવા સ્ત્રીના નામની આગળ લગાડાતો શબ્દ એટલે ગંગા સ્વરૂપ જેને ટૂંકમાં આપણે અહીંયા ગંગ અને સ્વ એવી રીતે લખીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં જોડણી પૂછાય છે બરાબર તો અહીંયા જોડણી આપી છે તમે સ્ક્રીન ઉપર ધ્યાન આપજો દિવાળી ધંધાર્થે મંદસ્મિતવતી અને ગૃહ ગૃહવ્યાપી બરાબર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ મારો વિડીયો પૂર્ણ કરું છું વિદ્યાર્થી મિત્રો જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વિદ્યાર્થી મિત્રો ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો વિદ્યાર્થી મિત્રો આવજો